લાખાણી અને ધાનેરા પંથકના ખેડૂતો મૂંઝાયા. બટાકાનું હબ ગણાતા ડીસા લાખાણી પંથકમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પણ ખેડૂતોને સારા ભાવ મળશે તે આશાએ ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં બટાકાનું ઉત્પાદન કર્યું હતું. જો કે ખરા ટાઈમે જ બટાકાના ભાવ ગગડી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જગતના તાતની સ્થિતિ ફૂફળી બની ગઈ છે. બટાકાના વાવનાર ખેડૂતોએ 2000 થી 2500 ભાવનું બિયારણ લઈને પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું, પરંતુ ભાવ ન મળતા ખેડૂતોએ પોતાના ખેતરમાં સંગ્રહ કરીને બેઠા છે. કોઈ વેપારી ખેડૂતોના બટાકા લેવા તૈયાર નથી, જેને લઈને ખેડૂતો સસ્તા ભાવે બટાકા વેચવા મજબૂર બન્યા છે. મોગાદાટ બિયારણ, ખાતર તેમજ દવાઓ લાવીને બટાકાનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ અચાનક ભાવ ગગડતા કોઈ વેપારી બટાકા લેવા તૈયાર પણ નથી. ખેડૂત પોતાના ખેતરમાં રાત દિવસ મહેનત કરીને પોતાનો માલ પકવીને તૈયાર કરતા હોય છે, પરંતુ ભાવ ગગડતા ખેડૂતો ₹80 થી 140 મણના ભાવે વેચવા તૈયાર છે, છતાં કોઈ વેપારી બટાકા લેવા તૈયાર નથી. ખેડૂતો પોતાની આશા માત્ર એક સિઝન પર હોય છે, પરંતુ આશા એક નિરાશા તેવો ઘાટ બટાકા પકવતા ખેડૂતોનો સર્જાયો છે. ગત વર્ષે બટાકામાં તેજી હોવાથી આ વર્ષે મોગા બિયારણો લાવીને વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ બટાકાના ભાવ ગગડતા ખેડૂતોએ પોતાના બટાકાના ઢગલા ખેતરમાં કરીને વેપારીઓની રાહ જોઈને બેઠા છે. પણ કોઈ ખરીદી કરવા ના આવતા ખેડૂતોએ મજબૂર થઈને પોતાના ખર્ચે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા મજબૂર બન્યા છે. એક બાજુ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, પરંતુ ખેડૂતોને પોતાનો માલનો ભાવ પણ મળતો નથી, તો ટેકાના ભાવે બટાકા ખરીદવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર પુખરાજ પંડ્યા બનાસકાંઠા. ગઈ સાલ પણ સારા ભાવ મળ્યા હતા ખેડૂતોને બટાકામાં. અમે આ સાલ પણ સારું એવું વાવેતર કરેલું હતું અને ઈશ્વર પરમાત્માની દેનથી બહુ સારું એવું ઉત્પાદન પણ થયું છે, પરંતુ આ ભાવ ન મળવાના કારણે આજે અમારી બહુ ખતરનાક પરિસ્થિતિ થઈ ગઈ છે. અને ભાવ એટલે કેવા ભાવ કે જે અમે વાવેતર આજે જે વાવેતર પાછળ 1,00,000 રૂપિયા ખર્ચ્યા હતા તો એના અંદર 75,000 જ રૂપિયા પ્રાપ્ત થાય છે, એટલો નીચો ભાવ જતો રહ્યો છે. તો આ દરેક ખેડૂતની પરિસ્થિતિ આવી હતી.